ભૂમિ જમીન ચાલી રાખે છે, તે પવન અને વરસાદ થી થતું જે જમીન નું ધોવાણ છે એ અટકાવે છે. આમ જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. હવે જંગલોના મહત્વ પછી આપણે જોઈશું કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ કેવું છે. તો કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. કે ભારતની અંદર સૌથી વધુ જંગલ એ અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશની અંદર આવેલા છે. કે ભારતની અંદર જંગલો ક્યાં આવેલા છે? અંદમાન નિકોબાર ટાપુઓમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોની અંદર જંગલો એમ કે આવેલા છે. કે ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60% થી પણ વધુ છે. કે ઉત્તર પૂર્વનો જે પર્વતીય વિભાગ છે, પર્વતીય ક્ષેત્ર છે, ત્યાં જંગલોનું પ્રમાણ 60% થી પણ વધુ છે. અને ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના જે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 2017-18 નો જે રિપોર્ટ છે એ અનુસાર ગુજરાતની અંદર 11.18% વિસ્તારોમાં જંગલો આવેલા છે. કેટલા વિસ્તારમાં? તો ગુજરાતની અંદર
થઈ છે આ બધી. હવે આ જે જંગલ, સરોવર, નદી, આ વન્ય પ્રાણી એમનું રક્ષણ કરવું, કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું એ નાગરિક તરીકેની એક આપણી મૂળભૂત ફરજ છે. અને વન અને વન્ય જીવોના કાયદા દ્વારા પણ રક્ષણ એટલે પૂરું પાડવામાં આવે છે. અને તેમાં સજાની પણ જોગવાઈ એટલે કરવામાં આવી છે કે જંગલો અને જે આ જંગલના પ્રાણીઓ છે એમને રક્ષણ માટે કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે અને એની અંદર સજાની પણ જોગવાઈ એટલે કરવામાં આવી છે. હવે આ વન સંરક્ષણ છે, જંગલોના રક્ષણ માટે આપણે કેટલાક ઉપાયો છે કે જંગલોના રક્ષણ માટે શું કરવું જોઈએ, તો જોઈએ આપણે કે જંગલોના રક્ષણ માટે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું જોઈએ કે લોકોને પર્યાવરણ વિશેનું મહત્વ એટલે સમજાવવું જોઈએ. પછી વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા એટલે જેવા પર્યાવરણ દિન ઉજવી અને લોકોની અંદર પર્યાવરણની જાગૃતિ લાવવી કે વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન છે એવા દિવસો ઉજવવા જોઈએ અને લોકોમાં પર્યાવરણ વિશેની અંદર જાગૃતિ લાવવી જોઈએ. પછી શાળાઓ મહાશાળાઓની અંદર પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિઓ યોજીને વિદ્યાર્થીઓને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ કે શાળાઓની અંદર પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓ રાખવી જોઈએ અને દરેક વિદ્યાર્થીઓને જંગલો કેટલા ઉપયોગી તેનું આર્થિક અને પર્યાવરણ મહત્વ સમજાવવું જોઈએ. આ પછી જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા પ્રબળ બનાવવું જોઈએ. પછી પડતર જમીનની અંદર વન મહોત્સવ અથવા સામાજિક વનીકરણ જેવી કાર્યક્રમમાં લોકોનો ભાગીદારી બનાવવાની છે. જે પડતર જમીન એ જમીનની અંદર એમ કે વન મહોત્સવ અથવા સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો યોજી અને એની અંદર લોકોને એમ કે ભાગીદાર બનાવવા જોઈએ. શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરી અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. પછી જંગલો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. તેવી નાગરિકોમાં સમજ કેળવવી કે નાગરિકોને સમજાવવું જોઈએ કે જંગલો એ આપણી એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને એનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે એવું લોકોને એમ કે સમજાવવું જોઈએ. હવે આપણે વન સંરક્ષણ પછી જોઈશું વન્ય જીવ સંસાધન. ભારતની અંદર આ ત્રણે બાકી કોઈ પણ વિશ્વની અંદર
સિંહ જોવા મળે છે. વાઘ એ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોની અંદર એટલે જોવા મળે છે, જેમાં રોયલ બેંગાલ ટાઈગર એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. કે રોયલ બેંગાલ ટાઈગર જે વિશ્વની 8 જાતિઓ છે વાઘની એ જાતિમાંનો એક છે. આ સિવાય તાલતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેરિયાપાયા અને રતલ મહાલ વિસ્તારની અંદર રીંછ જોવા મળે છે. તો કે ડેરિયાપાડા, રતલ મહાલ, જેસોર, વિજયનગર અને તાલતા આ જગ્યાની અંદર રીંછના પ્રાણો પણ આવેલા છે અને એ જગ્યાએ આપણને કે રીંછ જોવા મળે છે. હવે પક્ષીઓમાં પણ વિવિધ જાતના પક્ષીઓ આપણને જે જોવા મળે છે. ભારતની અંદર બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરેના જાતિના પક્ષીઓ કે મોટી સંખ્યાની અંદર જોવા મળે છે. કે ગુજરાતની અંદર નર સરોવરના શિયાળામાં આવતા યાવ પક્ષીઓ માટે કે જાણીતું છે કે ગુજરાત જિલ્લા, ગુજરાત રાજ્યની અંદર અમદાવાદની અંદર આવેલું નર સરોવર કે જે યાવ એટલે યાવ એટલે બહારથી આવતા પક્ષીઓ, બીજા દેશમાં વિદેશમાંથી આવતા જે પક્ષીઓ છે એ માટે એ જાણીતું છે કે નર સરોવરની અંદર દર શિયાળે જુદા જુદા દેશમાંથી અનેક પક્ષીઓ એમ આવે છે. સુરખા એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે કે ગુજરાતનું સુરખા ગુજરાતનું રાજ્ય એટલા માટે આપણે વન્ય જીવનનું સંરક્ષણ કરવું એટલે ખૂબ જ જરૂરી છે. તો કે વન્ય
વન્ય જીવન સંરક્ષણ. Yeah.